नमस्कार, हूँ दीपाली। पुलिस तपासमां नकली आईएएस किरण पटेलनी वधु केटली करतूतोनो पर्दाफाश थयो छे। ठगबाजना नेताओ साथेना फोटोग्राफ जोईने आईपीएस पण तेनी जाळमां फसाई गया हता। राज्यना एक आईपीएस ते मलाईदार पोस्टिंग आपवाना बहाने रूपिया 50 लाख मांग्या हता। आईपीएस अधिकारीए बदली करावा माटे ठग किरण साथे बे वार बैठको पण करी हती। ठग किरणे एडवांस में रूपया मांगता आईपीएस से बदली करने टाळ्यू होवानो खुलासो थयो छे। तरह संवाददाता सचिन पाटिल आ मामले अमारी साथे जोड़ायेला छे। सचिन, जे रीते महाठगनी करतूतोनो खुलासो थई रह्यो छे, खूब ज चौंकावनारो छे। अत्यार सुधीनी तपास में शुं विगतो सामे आवी छे? दीपाली, समग्र मामलो आपणे जोईए तो 10 ફેબ્રુઆરીના રોજ મહાઠગ કિરણ પટેલ જે છે પોતાના ટ્વિટર ઉપર એક ટ્વીટ કરે છે અને આપણે એને જોઈ પણ રહ્યા છીએ કે જે દ્રશ્યોમાં કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે એવા વિસ્તારોમાં ફરી રહ્યો છે કે શ્રીનગર, જમ્મુ એન્ડ કાશ્મીર, જે એક સેન્સિટિવ સ્ટેટ કહેવાય છે જ્યાં આતંકવાદી ગતિવિધિઓ થાય છે, અને એવામાં બિંદાસ્ત રીતે જે ઝેડ પ્લસ સિક્યોરિટી છે એની સાથે કિરણ પટેલ ફરી રહ્યો છે। અને કિરણ પટેલની જે આ હરકત છે, હરકત 2 માર્ચ જ્યારે એની ધરપકડ થાય છે અને 2 માર્ચે સીઆઈડી જે ત્યાંની છે એ સીઆઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા એની જાણ કરવામાં આવે છે કે આ વ્યક્તિ કોઈ પીએમઓનો એડિશનલ ડાયરેક્ટર નથી, અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે કોર્ટના આદેશ બાદ। પરંતુ મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારે એની સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જે પ્રકારે કલમો એની સામે લગાવવામાં આવી છે, એ કલમો કરતાં પણ ગંભીર કલમો એની સામે નોંધાયેલી હોવી જોઈએ, કારણ કે આ તો સુરક્ષા સાથે પણ ખિલવાડ થઈ શકે છે। અને જે પ્રકારે મેં કહ્યું એ પ્રકારે કે આ જે સ્ટેટ છે જ્યાં આતંકવાદી ગતિવિધિઓ થાય છે અને એવામાં આ કોઈ પણ વ્યક્તિ પોતાના વિઝિટિંગ કાર્ડ કે પછી ફેક આઈ કાર્ડ બનાવીને આ રીતે કોઈની પણ પાસે જાય અને એને ઝેડ પ્લસ સિક્યોરિટી મળી જાય, એ વાત ગળે ઉતરે એમ નથી, માફ કરજો, તો આ વાત ગળે ઉતરે એમ નથી। અને એના કારણે સવાલ ઘણા બધા ઊભા થાય છે કે સિક્યોરિટી આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોવું જોઈએ, અને શું એ પ્રોટોકોલ જે છે એ જે નિયમો છે એ નિયમોનો ભંગ થયો છે કે કેમ। ફક્ત સામાન્ય ચૂક ગણીને આને છોડી દેવાની જરૂર નથી, આ મામલો ખૂબ ગંભીર છે। અને જે પ્રકારની વાતો સામે આવી છે કે ત્યાં એ જ્યારે રહ્યો ત્યારે અધિકારીઓ સાથે બેઠક કરી કે ત્યાંના કોઈ પણ અધિકારી હોય એમની સાથે બેઠક કરી, એ સિવાય પણ ગુજરાતમાં પોલિટિકલ પાર્ટીઝ જે છે, ભારતીય જનતા પાર્ટીના લોકો જે છે એની સાથે પણ એને ગરોબો કેળવ્યો હતો, સાથે જ સાથે આઈપીએસ અધિકારીઓ હોય કે પછી પોલીસ અધિકારીઓ હોય એમની સાથે પણ એની જે એના જે સંબંધો છે એ સંબંધો હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આ વ્યક્તિ કંઈ પણ ઘટનાને અંજામ આપી શકતો હોય એ પ્રકારની શક્યતાઓ રહેલી છે, અને એવામાં કિરણ પટેલ જે છે એનું આ જે કારસ્તાન છે, કારસ્તાન દેશની સુરક્ષા માટે પણ એક મોટો ખતરો છે, અને આ જે બાબત છે બાબતને ખૂબ ગંભીરતાથી લેવાવી જોઈએ। દીપાલી જી, ચોક્કસ સચિન, આભાર માહિતી આપવા બદલ। તો જે મહાઠગના કારસ્તાન સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, અને આ કારસ્તાનને જોતા સુરક્ષાને લઈને પણ અનેક મહત્વપૂર્ણ સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ આ મહાઠગને ન ઓળખી શકી, અને એક તેના આઈ કાર્ડ અને તેની ઓળખના જે કાર્ડ છે તેના આધારે કેવી રીતે આ અધિકારીઓ ઝાંસામાં આવી ગયા। જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ વ્યક્તિ એક પીએમઓની ઓળખ આપીને ત્યાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે બિંદાસ્ત ફરી રહ્યું છે, તેના વિડીયો ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી રહ્યું છે। તેમ છતાં હજુ સુધી આ ઘટનાને લઈને શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરોપી બોર્ડર સુધી પોલીસ રક્ષણમાં ફર્યો છતાં શા માટે કોઈને ગંધ ના આવી? ઉચ્ચ અધિકારીઓ સાથે તેણે બેઠક કરી છતાં ઠગબાજને કેમ કોઈ ન ઓળખી શક્યો? આવા અનેક સવાલો આ ઘટનાએ ઉભા કર્યા છે।